આ રિપોર્ટ જોઈને ગુજરાત સરકારે એક નિર્ણય લીધો અને વહાલી દીકરી યોજના લોન્ચ કરવાનો લીધો દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેઓની આર્થિક સામાજિક સ્થિતિ મજબૂત કરવા શિક્ષણમાં સહાય તેમજ બાળ લગ્ન પ્રથા અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી છે આ યોજનાની સફળતા માટે સરકારે એકસો કરોડનું બજેટ પાસ કર્યું છે આ યોજના અંતર્ગત આપવામાં આવેલી રકમ દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે તેમજ તેના લગ્ન ખર્ચ માટે છે આ યોજના એવી દીકરીઓ સુધી પૈસા પહોંચાડવા માંગે છે જે દીકરીઓ આર્થિક રીતે ગરીબ પરિવારની હોય છે અને આગળ ભણવા માંગતી હોય છે આ યોજનાની જાહેરાત ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે હવે આપણે આ વાહલી દીકરી યોજના બે હજાર વીસ જે આ યોજના છે એની તમામ માહિતી જોશું તો આ યોજનાનું નામ તો તમે જાણો જ છો કે વાહલી દીકરી યોજના છે આ ફક્ત ફક્ત ગુજરાત રાજ્ય માટે જ છે યોજનાની ઘોષણા ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી અને આ જાહેરાત તારીખ બે જુલાઈ બે ના રોજ કરવામાં આવી હતી હવે આ યોજનાના લાભાર્થી કોણ છે તો કે રાજ્યની ગુજરાત રાજ્યની જે ગરીબ દીકરીઓ છે તે આનો લાભ લઈ શકે છે આનો મુખ્ય ઉદ્દેશ છે દીકરીઓના વધારો કરવો અને તેમની શિક્ષણમાં સહાય કરવી અને તેમના લગ્નમાં પણ થોડી ઘણી સહાય કરવી આનું કુલ બજેટ તો તમે લોકો જાણો જ છો એકસો ને તેત્રીસ કરોડ નું છે આનો લાભ દીકરીઓને એક લાખ રૂપિયા સુધી મળી શકે છે હવે આ યોજનાનું રજિસ્ટ્રેશન તમે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ રીતે કરાવી શકો છો એની હજી સત્તાવાર લોન્ચ થઈ નથી પણ જ્યારે નવા આવશે અમે તમને જણાવી દેશું હવે આપણે જોઈએ કે દીકરીઓને કઈ રીતે પૈસા ફાળવવામાં આવે છે તો દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે છે એ વખતે એને ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે નવમા ધોરણમાં આવે છે ત્યારે એને બીજા છ હજાર અને જ્યારે વર્ષની ઉંમર ઉંમર પાસ કરે છે છે વટાવે ત્યારે તેને એક લાખ રૂપિયા આપવામાં આવશે આ યોજનાની રકમ તેના સીધે સીધા બેંક એકાઉન્ટમાં નાખી દેવામાં આવશે હવે આપણે વાત કરીએ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તો આપણે પેલા જોયું કે આ ફક્ત ગુજરાત રાજ્ય માટે છે યોજનાના લાભાર્થી દીકરીઓના કુટુંબની વાર્ષિક આવક બે લાખ થી ઓછી હોવી જોઈએ જે વ્યક્તિને પણ આનો લાભ લેવો છે તેની વાર્ષિક આવક બે લાખ રૂપિયા થી ઓછો હોવો જોઈએ અને ફક્ત દીકરીના એટલે એક કુટુંબમાં જન્મેલી પ્રથમ બે બાળકી જે દીકરી હોય એને જ આ લાભ મળી શકે છે હવે આપણે વાત કરીએ આ યોજનામાં જે આપણે એપ્લિકેશન રજિસ્ટ્રેશન ફોર્મ ભરો છો તેમાં કેટલા જરૂરી પુરાવા જોઈએ છે જરૂરી દસ્તાવેજો જોઈએ છે એ ક્યાં ક્યાં હશે તો એમાં છે પેલું તો આધાર કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર માતા પિતાના ઓળખના પુરાવા જન્મ તારીખનો દાખલો આવકનું પ્રમાણપત્ર બેંક એકાઉન્ટની પાસબુકની નકલ કારણ કે તમારા પૈસા જે છે જે દીકરીને મળવાના છે એ સીધા તમારા અકાઉન્ટમાં જ આવવાના છે એટલે પાસબુકની નકલ પાસપોર્ટ સાઈઝના ફોટા અને ઉંમરનો પુરાવો આટલા પુરાવા તમે રજૂ કરશો તો તમારું ફોર્મ ફિલઅપ કરીને તમારે જે દીકરી હોય તેને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સંબંધી સાથે શેર કરજો અને હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ